હવે તમને લોકોને ખબર છે કે મેડિકલ એડમિશનમાં એમબીબીએસ તથા બીડીએસમાં તમારે લોકોને એડમિશન મેળવવું હોય તો એમના માટેનો મોપઅપ રાઉન્ડ આવ્યો છે હવે આ મોપઅપ રાઉન્ડ છે શું એનો આપણે એક આગળ વિડીયો બનાવેલો છે હવે આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે તો કે તમારે લોકોને જે મોપઅપ રાઉન્ડ છે એમાં તમારે કોન્સેન્ટ કઈ રીતે આપવો એની લાઈવ પ્રોસેસ વિશે એ તમને લોકોને સમજાવવામાં આવ્યું છે બીજી વસ્તુ એ છે કે તમારે લોકોને જે મોપઅપ રાઉન્ડ છે એમાં તમારા મનમાં ઘણા પ્રશ્નો ઉદભવે છે એ તમામે તમામ પ્રશ્નોના જે સોલ્યુશન છે એ આ વિડીયોમાં આપવામાં આવેલા છે તેથી ખાસ કરીને આ વિડીયો જોઈ લેજો કે જેથી કોઈ બી પ્રકારની ક્વેરી ન રહીએ સમજી ગયા તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે બારમા પછીની તમારી એડમિશન પ્રોસિજર થાય છે એની સરળ રીતે માહિતી આ બી ચેનલમાં આપવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તેની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારા ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો તેની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશન રિલેટેડ તમામ અપડેટ છે એ તમારે સરળ રીતે મેળવવી હોય તો આ ચેનલ ઉપર નવા હો તો ખાસ કરીને આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો હવે સૌ પ્રથમ તમે લોકો ગૂગલ ક્રોમ ઓપન કરીને એમાં તમે એડમિશન કમિટીની વેબસાઇટ ખોલશો તો તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે એમાં તમારે મેડિકલ યન્ટ આયુર્વેદિક તથા હોમિયોપેથી ખાસ કરીને આમાં તમે સમય જોઈ લો કઈ તારીખ સુધી તમારે કોન્સેન્ટ આપવાનું છે તમે લોકો દસ તારીખ સુધી સવારે અગિયાર વાગ્યા સુધી છે એ તમે મોપઅપ માટેનું જે કોન્સેન્ટ છે એ આપવાનો છે હવે કોન્સેન્ટ તમે આપશો તો જ તમે ભાગ લઈ શકશો હવે કોન્સેન્ટ આપવા માટે તમારે શું કરવાનું તો કે લોગ ઇન ફોર કોન્સેન્ટ ઉપર ક્લિક કરવાનું હવે એની ઉપર ક્લિક કરશો એટલે તમારે લોકોને આમાં આવશે કેન્ડિડેટ રજીસ્ટ્રેશન અથવા તો લોગ ઇન હવે આમાં તમારે યુઝર આઈડી અને પિન નાખવાના છે હવે તમે યુઝર આઈડી અને પિન નાખશો એટલે તમારી સામે આ રીતનું રિઝલ્ટનું ઓપ્શન આવશે હવે રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે ધીમે ધીમે છે નીચું જોતું જવાનું એમાં તમારે રિઝલ્ટ ઉપર થર્ડ ઓફલાઇન રાઉન્ડ મોપઅપ રાઉન્ડ કોન્સેન્ટ હવે એના ઉપર ક્લિક કરવાનું એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે હવે તમારે લોકોને આમાં જ્યાં નજીક થતું હોય એ તમારે હેલ્થ સેન્ટર પસંદ કરવાનું છે બીજે મેડિકલ છે પછી બરોડાની કોલેજ છે આમાંથી તમને લોકોને જે બી કોલેજ નજીક થાય છે એ કોલેજ તમારે પસંદ કરવાની છે સમજી ગયા હવે માની લો કે મેં પીડીયુ પસંદ કરું છું હવે પીડીયુ પસંદ કરી પછી તમારે લોકોને આઈ એક્સેપ ઉપર ક્લિક કરીને તમારે પ્રોસીડ ઉપર આપવાનું છે આટલું કરશો એટલે તમારી સામે શું આવશે ઓપ્શન તો કે તમારે આ રીતે કોન્સેન્ટ અપાઈ ગયો અને આની તમારે ખાસ કરીને પ્રિન્ટ લઈ લેવાની છે અને એ પ્રિન્ટ તમે લઈ જશો હેલ્થ સેન્ટરે તો જ તમારો એડમિશન ફાઇનલ ગણાશે આ વસ્તુ સમજી ગયા હવે તમે લોકોએ કોન્સેન્ટ આપી દીધો હવે પછી જો થર્ડ રાઉન્ડ ઇન્સ્ટ્રક્શન એ તમારે ખાસ આમાં ધ્યાનમાં રાખવાની છે આ વસ્તુ તમે હું તમને વ્યવસ્થિત રીતે સમજાવું એટલે તમને લોકોને વાંધો ના આવે સમજી ગયા હવે જો વિડીયો કોન્ફરન્સ દ્વારા મોપપ રાઉન્ડનું આયોજન કરશે આમાં મેં તમને કોન્સેન્ટ આપવાનું મેં તમને કહી દીધું હવે શું લખ્યું છે તો કે રાઉન્ડ ટુમાં પ્રવેશ મેળવેલા એટલે કે તમે લોકો એ જુઓ પહેલી વાત કહી દો કે કોણ કોણ ભાગ લઈ શકશે તો જુઓ આમાં મોપ રાઉન્ડમાં જો પહેલા રાઉન્ડમાં તમે કન્ફર્મ કરાવ્યું છે બીજા રાઉન્ડમાં તમે લોકો ક્યાંય ભાગ નથી લેતા તો તમે મોપઅપ રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકો માની લો કે પહેલા રાઉન્ડમાં મળી ગયું તું પણ કન્ફર્મ નથી કરાવ્યું બીજા રાઉન્ડમાં પણ મળી ગયું હતું પણ કન્ફર્મ નથી કરાવ્યું તો તમે આ રાઉન્ડમાં ભાગ લઈ શકશો આ વસ્તુ માત્ર ને માત્ર એમબીબીએસ અને બીડીએસ માટે જ લાગુ પડે છે માની લો કે તમે આયુર્વેદિકમાં બીજા રાઉન્ડમાં કન્ફર્મ કરાવ્યું હશે તો તમે ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશો સમજી ગયા પછી હોમિયોપેથીમાં તમે કન્ફર્મ કરાવ્યું છે તો પણ તમે ભાગ લઈ શકશો પણ એમ બી બી એસ અને બીડીએસના પહેલાં અથવા તો બીજા રાઉન્ડમાં તમે કોઈપણ કોલેજમાં તમારું એડમિશન કન્ફર્મ કરાવ્યું હશે તો તમે ભાગ નહીં લઈ શકો એટલે આ મુદ્દો તમને લોકોને સમજી ગયા પછી જુઓ આમાં કીધું છે કે તમારે લોકોને ઓનલાઈન કોન્સેન્ટ આપવાનો છે એ મેં તમને કોન્સેન્ટ કઈ રીતે આપવો એ મેં તમને કહી દીધું છે પછી ટાઈમ આપ્યો છે હવે શું કીધું છે તો કે ઉમેદવાર પોતાનો આયુર્વેદિક તથા હોમિયોપેથીમાં રદ કરાવ્યા વગર પણ એટલે એ મેં તમને સમજાવી દીધું કઈ રીતે તમારે કોન્સેન્ટ છે એ આપવાનો છે હવે હેલ્પ સેન્ટરને એ મેં તમને કહી દીધું છે હવે આમાં શું કીધું છે કે તમે લોકોએ કોન્સેન્ટ નથી આપ્યો તો તમે લોકોને આગળના રાઉન્ડમાં ભાગ નહીં લઈ જવામાં આવે રેડી પછી તમે છે એ પ્રિન્ટ આઉટ લેવાની છે એમાં તમને છે તારીખ અને સમયને એ બધું તમને બતાવશે સમજી ગયા પછી તમારે કોન્સેન્ટનું ફોર્મ લાવવાનું છે એ પણ મેં તમને લોકોને કહી દીધું છે પછી ક્લોઝરના નિયમ મુજબ તમને એડમિશન આમાં મળવાનું છે હવે શું કીધું છે તો કે રૂબરૂ કાઉન્સેલિંગ સમયે હવે આમાં તમને ઉપલબ્ધ ના હોય તો પ્રવેશ અંગેની અસંમતિ દર્શાવે છે એટલે આ મુદ્દો તમને શું કહેવા માંગે છે એ તમે ખાસ સમજો હવે જુઓ માની લો કે તમે લોકોએ બીજા રાઉન્ડમાં ભાગ લીધો છે બીજા રાઉન્ડમાં તમે આયુર્વેદ કે હોમિયોપેથીમાં કન્ફર્મ કરાવ્યું છે હવે ત્રીજા રાઉન્ડમાં તમે ગયા માની લો કે ત્રીજા રાઉન્ડમાં તમને છે એ કોઈ બી મેનેજમેન્ટ ખોટાની મળે છે અથવા તો તમને લોકોને એમબીબીએસની કોઈ બી પ્રકારની કોલેજ મળી જાય છે સમજી લો અને તમારે એ ન જોતી હોય તો તમે ના પણ પાડી શકો કે ભાઈ અમારે આ બેઠક જોતી નથી અને તમારું જે બીજા રાઉન્ડ એડમિશન છે એ કન્ફર્મ રહેશે આ વસ્તુ સમજી ગયા હવે એના પછી તમને લોકોને શું કીધું છે તો કે તમને આગળના રાઉન્ડનો પ્રવેશ રદ કરવા માંગો એટલે એનો મતલબ એમ કે તમે બીજા રાઉન્ડમાં પ્રવેશ લઈ લીધો આયુર્વેદ તથા હોમિયોપેથી લઈ લીધો પછી તમારો એવો વિચાર થયો કે ભાઈ મારે ડ્રોપ લેવો છે તો તમારે લોકોને ત્રીજા રાઉન્ડમાં મોપ રાઉન્ડમાં તમે છે એ કેન્સલ પણ કરાવી શકો છો એડમિશન એટલે કે તમે છે ટ્યુશન ફી તમને પાછી આપી દેશે પછી એટલા ડોક્યુમેન્ટ છે એ સાથે લઈ જવાના છે હું એમ કહું છું બધા ડોક્યુમેન્ટને સાથે સાથે પાંચ પાંચ જીરોક્સે એ સાથે રાખજો જો કોન્સેન્ટનું ફોર્મ એ મેં તમને કીધું એ મુજબ પછી તમારે નીટ યુજી બે હજાર બાવીસની જે માર્કશીટ છે એ ધોરણ દસની માર્કશીટ બારની માર્કશીટ છે એ લઈ જવાની છે પછી તમારા લોકોને એલસી છે એ પણ લઈ જવાનું છે ડોમિસાઇલને પછી તમારે કેટેગરીન કાસ્ટ સર્ટિફિકેટ હોય એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર સમજીએ જે લોકોએ આગળ એડમિશન લઈ લીધું છે તો એ લોકોએ મોપોપ્રવનમાં ભાગ લેવો હોય તો તમારે કોન્સેપ્ટનું ફોર્મ લેવાનું છે એક તમને એડમિશન ઓર્ડર જે હેલ્થ સેન્ટર ઉપરથી એ પહોંચી લેવાનો અને ટ્યુશન ફીની રસીદ લઈ લીધું રેડી પછી તમે જુઓ અસલ પ્રમાણપત્રો અને નિયત ફી વગર એટલે કે તમે લોકો પ્રમાણપત્ર જમા કરાવ છો એ ઓરિજિનલ હોવા જોઈએ અને ફી નહીં લઈ જાવ તો તમને પ્રવેશ નહીં આપવામાં આવે સમજી ગયા પછી તમે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા પણ ફી ભરી શકશો સમજી ગયા ડિમાન્ડ ડ્રાફ્ટ કોના નામનો બનાવવાનો છે એસી પીયુ એમ ગાંધીનગર અથવા તો રોકડ રકમ દ્વારા પણ તમે લોકો પ્રવેશ મેળવી શકો છો સમજી ગયા અને માની લો કે તમે એક આયુર્વેદિક કોર્સ છે એમાં એડમિશન લીધો ફી કેટલી હોય વર્ષની ત્રણ લાખ હોય ને તમે લોકોએ દોઢ લાખ ભરી છે હવે તમને લોકોને એમબીબીએસમાં મળે છે અને એમબીબીએસની જે કોલેજની કોઈ ફી હોય પાંચ લાખ એટલે કેટલા થયા અઢી લાખ તમારે ભરવાનું થાય તો આ બે તફાવત એ તમારે ભરવાનો થશે સમજી ગયા હવે જો આમાં શું લખ્યું છે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ટ્યુશન ફીનો આગ્રહ આપવામાં તમે રોકડા લઈને જાઓ તો પણ એ તમને ભરી દેશે સમજી ગયા એટલે આ વસ્તુ એક ખાસ તમે સમજી ગયા પછી શું કીધું છે ક્લોઝરના નિયમ મુજબ જ પ્રવેશ આપવામાં આવશે પછી તમે ત્યાં ગેરહાજર રહેશો તો તમારે લોકોને કંઈ બી નથી કરવાનું સમજી ગયા તો તમારું છે એ પૂરું થઈ જશે એડમિશન તમને મળશે નહીં જે સમય તમને કીધો છે એ મુજબ તમે નહીં જાઓ તો એડમિશન નહીં મળે પછી તમારે લોકોને એક એનવેલોક લાવવાનું છે એનવેલોક એટલે કંઈ નહીં બુક સ્ટોરે જાશો તો તમે કહેશો કે ભાઈ એનવેલોક આપી દો એટલે આપી દેશે એમાં તમારા બધા ડોક્યુમેન્ટ નાખવાના છે અને એની ઉપર આ કાગળ્યું છે એ પ્રિન્ટ કરાવીને ચોંટાડવાનું છે સમજી ગયા આના ઉપર પણ આપણે એક વિડીયો બનાવી દઈશું અને મોપરાઉન કઈ રીતે યોજાય એના જે ફોટા સાથેનો જે વિડીયો છે એ પણ ટૂંક સમયમાં આવશે એટલે કહું છું ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો